પણ એક વાત મારે સમજવાની છે કે હોળીના આગલા રવિવારે જ કેમ બાપાનો મેળો ભરાય છે? આ ઘોડીગઢ બાપા થકી આખા ગામને આવક થાય છે. કોઈ પાર્કિંગ કરે છે, દુકાન કરે છે, અને બધા આખા ગામને આવક થાય છે. અને પુરાવા છે, એમનું બી કામ થયું છે. એટલા માટે ઉજળા લોકો બી આ ઘોડીગઢ બાપાને એટલા જ માનતા છે જેટલા આદિવાસી માને છે. નમસ્કાર, હું છું અત્યારે મહુવા તાલુકાના વાંસકુઈ ગામે, અને વાંસકુઈ ગામે આદિવાસીઓનો વર્ષોથી ભરાતો ઘોડીગઢનો મેળો. ઘોડીગઢનો મેળો લાખો લોકોની રોજીરોટીથી જોડાયેલો છે અને શ્રદ્ધા અને વિશ્વાસ સાથે આ મેળો થાય છે. ઘોડીગઢ બાપુની જે પણ માનતા રાખવામાં આવે છે એ અહીં માનતા ફળે છે. અને હોળીના એક અઠવાડિયા એટલે કે હોળીના આગલા રવિવારે આ મેળો દર વર્ષે અહીં ભરાય છે અને મેળામાં હજારોની જનમેદની ભેગી થાય છે. અત્યારે આપણે ઘોડીગઢ બાપાના મંદિરમાં એટલે કે મંદિરની અંદર છીએ અને મારી એક્ઝેક્ટ સામે ઘોડીગઢ બાપાની મૂર્તિ છે અને જે દર્શનાર્થીઓ અહીંયા દર્શન કરવા માટે આવ્યા છે એ પોતાની બાધા છે એ બાધાની પૂર્તિ અહીંયા કરે છે. આ મંદિર અને એવા ઘણા એવા મંદિરો જે છે કે આજ થકી ભગત દ્વારા જ ચલાવવામાં આવે છે અને એનું સંપૂર્ણ વ્યવસ્થાપન ભગત જ કરે છે. આપણી સાથે ભગત છે, તમારું નામ? હર્ષદભાઈ છે મારું. હર્ષદભાઈ, તમે અહીંયા શું કરો છો? હું અત્યારે પૂજા કરાવું છું. જે હરિભક્તો આવે છે એમને પૂજા, જે કઈ પૂજા, નારિયેળ, અગરબત્તી, પ્રસાદી લાવે છે, બાપાને અર્ચન કરે છે, અર્પણ કરે છે, તે એમને બાધાની રીત રીતે હું મુકાવું છું. બાપા કઈ કઈ રીતની પૂજા, કઈ રીતની બાધા કરાવવામાં આવે? અહીંયા આદિવાસી લોકો જે શરીરની અંદર ગાંઠ ગુમડા થાય છે એની બાપાને બાધા માનતા રાખે છે અને સારું થાય એટલે પછી એની બાધા હોળીના આગલા શનિ રવિ મેળા ચડાવે, બાપાના નામનો થાય છે અને એ દિવસે બાધા માનતા ચડાવે છે. મંદિર કેટલા વર્ષો જૂનું છે અને બાપાની પૂજા કેટલા વર્ષોથી થાય? આમ તો આ મંદિર બહુ 350 વર્ષ જૂનું છે, પણ બાપાની મૂર્તિ પથ્થરને રૂપે પૂજતા હતા. આજે પથ્થર બતાવો, આ બધી પથ્થર બતાવો, જે પથ્થરની રૂપે જમીનમાંથી નીકળેલા છે બાપા, પથ્થરમાં જમીનમાંથી મૂર્તિ નીકળેલી છે અને પછી આ પ્રાણ પ્રતિષ્ઠા કરીને, એવી રીતે આ પ્રાણ પ્રતિષ્ઠા કરીને વર્ષો જૂનું મંદિર છે, 350 વર્ષ. બાપાની જે અત્યારે મૂર્તિ છે તો કાલ્પનિક આપણે બનાવી છે, પણ જ્યારે વર્ષો જૂની 350 વર્ષ જૂના આપણા બાપ દાદા આપણા વડવા લોકો જયારે પૂજા કરતા હતા, એક આદિવાસી લોકો જેમ પથ્થરની પ્રકૃતિ પૂજા કરતા, પથ્થરની પૂજા કરતા, તેમ પથ્થર સ્વરૂપમાં જ પૂજા કરતા હતા, પછી અમને મૂર્તિનું રૂપ આપવામાં. પણ એક વાત મારે સમજવાની છે કે હોળીના આગલા રવિવારે જ કેમ બાપાનો મેળો ભરાય છે? જયારે બાપાનો જે જન્મસ્થાન જમીનમાંથી નીકળવાના હતા ત્યારે વણઝારા લોકો, અહીંયા જંગલ હતું ત્યારે, આદિવાસી લોકો રહેતા હતા, જાળી જંગલ બધું હતું અને જે ભગતની ગાયો અમારી બાપદાદાની જે ચરાવવા જતા હતા ત્યારે વણઝારા લોકો આ ગાય હાંકી ગયેલા અને આવી નહીં ત્યારે બાપા લોકોએ માનતા બાધા લખી કે બાપા કે આ જે ગાયો અમારી છે એ આવી જવી જોઈએ. તો હોળીના આગલા શનિ રવિ એ ગાયો આવી ગઈ અને એવી રીતે મેળો બી એ રીતે ભરાય છે અને બાપાનું ઉદગમ સ્થાન બી એવું થઈ ગયું ને ગાયો આ રવિવારે આવી ગઈ, હોળીના આગલા રવિવારે એ દિવસથી આ બાધા માનતા હોળીના આગલા રવિવારે ચડાવે છે. ઘોડીગઢના મેળાના દિવસે કેટલું પબ્લિક આવે છે? અહીંયા ઘોડીગઢના મેળાના દિવસે 2-3 લાખ માણસો આવે છે. તમે અહીંયા મેનેજમેન્ટ એને કેવી રીતે કરો છો? અમે મેનેજમેન્ટમાં એમને સુવિધા મળી રહે, સારી રીતે લાઇનમાં આવી શકો, શાંતિથી દર્શન કરી શકે એ માટે અમે બધી ચેનલોની વ્યવસ્થા કરી છે. એમને આમ જો બાળ બચ્ચા સાથે આવે તો અંદર લાઇનમાં આવી શકો, એક માટે બેસી શકે તે માટે બધું અમે વ્યવસ્થા કરી છે. અને જે પબ્લિકો આવે છે અને અહીંયા જે મેળો ભરાય છે તો એ મેળાની શરૂઆત કેવી રીતે કરવાનો, લોકોને ઉત્સાહ આવે કે અહીંયા મેળો એક થવો જોઈએ જેથી કરીને લોકોને રોજીરોટી મળે અને આપણું જે આ સ્થાનક છે એ જગવિખ્યાત થાય? એવી રીતે કે જે આ મેળો થાય છે આખા આ ઘોડીગઢ બાપા થકી આખા ગામને આવક થાય છે. કોઈ પાર્કિંગ કરે છે, દુકાન કરે છે અને બધા આખા ગામને આવક થાય છે આ મંદિર થકી, બાપા થકી. અને આ મેળામાં શું છે કે બધા આનંદ પ્રમોદ કરવા આવે છે,
કોઈ વસ્તુ લે છે અને જેની બાધા માનતા છે, અનેક રોગો થાય છે તે માટે બધા બાધા માનતા રાખે છે. શરીરની અંદર ગાંઠ ભૂમડા થાય, જે ડૉક્ટરથી નથી થઈ શકતું, સારું નથી થઈ શકતું, એ બાપા થકી થઈ શકે. આ ગોળીકળ બાપા થઈ શકે, એના થકી થઈ શકે છે. અને એવી રીતે બાધા માનતા લે છે અને સારું કરે છે. અને જે બધા અમુક જુવાનને આવે છે, આનંદ પ્રમોદ કરવા આવે છે, નાસ્તા પાણી કરે છે, ચકડોળ બધી ઝૂલા છે, ચકડોળ છે, એમાં આનંદ પ્રમોદ કરવા આવે છે. હવે એવો કોઈ કિસ્સો ખરો કે જે ડોક્ટરો દ્વારા નિસારો થયો હોય અને બાપાના શરણે આવ્યા હોય અને એ લોકોના પ્રકાશમાં, એવો કોઈ કિસ્સો તમારા ધ્યાનમાં કરો? આવા મહુવા તાલુકાના જ વતની છે, બધા ભાઈ બહેનો વતની છે. અમે ખરવાણ ગામના છે, પછી અમારા મોવાળિયાના ગામના બહેનો છે. એમના લગ્ન થઈ ગયેલા ને 10-10 વર્ષ થઈ ગયેલા છે. એમને પરિવાર નથી થયું, ડૉક્ટરને બધું બતાવી, બધી ટીકને કરી છે, પણ એમને કંઈ રિઝલ્ટ મળ્યું નથી. અને લોકો આયકા પ્રમાણે લોકોએ કીધું છે કે બાપાના શરણે જાઓ અને બાપાને બાધા માનતા તમે રાખો. અને ગોળીકળ બાપાને મંદિરે આવ્યા, બાધા માનતા લીધી. અમને એમને ત્યાં દીકરો થયો છે, અમને સાક્ષાત પુરાવો છે કે અમારો પુરાવો અમે હાજરો હાજર જોયા છે. અમને એમને બાધા માનતા મેં પોતે લીધી છે અને હાજરો હાજર અમે એનો કિસ્સો જોયો. હવે એક બીજો સવાલ કે અહીં લોકો સુરતથી પણ ખૂબ જ આવે છે, આદિવાસીના તો બાપા છે જ, પણ સુરતના લોકો, ઉજળિયાત લોકો જે છે, સુરતના વિસ્તારના છે, આજુબાજુના બીજા મોટી મોટી સિટીના, એ લોકો પણ આ મેળામાં સૌથી વધારે પ્રમાણમાં, એનું કારણ શું? એનું કારણ એ જ છે કે એમ જેવી રીતે આપણે આદિવાસી લોકો જે દુઃખ છે અને જે કંઈ બાધા માનતા રાખે સફળ થાય છે, એમની પણ બાધા માનતા બધી સફળ થાય છે. અને પુરાવા છે, એમનું બી કામ થયું છે, એટલા માટે ઉજળિયાત લોકો બી આ ગોળીકળ બાપાને એટલા જ માનતા છે. જેટલા આદિવાસી માને છે એટલા જ સુરતના લોકો, ભાવનગર, અમદાવાદ, મુંબઈ, બધા ભાગના દૂર દૂરના દેશો દેશના લોકો આવીને બાપાને પગે પડે છે, દર્શન કરે છે. તો આપણે ભગત સાથે વાત કરીને ભગતે આપણને ખૂબ જ સારી રીતે સમજાવ્યું કે અહીં સાની સાની બાધા લેવામાં આવે છે. અને ભગત એક બીજું કે બાધામાં મને એવી વાત છે કે રૂપાની ગોળી, ચાંદીની ગોળી, સોના એવી બધી ગોળી ચડે, એ વાત કહી છે, એમાં શું છે? અનેક લોકોના જુદા જુદા બધા દુઃખો છે, શરીરના દુઃખો છે. જે આદિવાસી માણસો છે, ગરીબ માણસો છે, એ માનતા લે છે બાપાને કે ચાંદીની ગોળી ચડાવે, માટીની ગોળી ચડાવે, કાચની ગોળી ચડાવે, સોનાની ગોળી ચડાવે. એટલે જે ઉજળા વર્ગ છે, તેમની પૈસાદાર છે, એ લોકો સોનાની ગોળી ચડાવે છે, ચાંદીની ગોળી ચડાવે છે. પણ જે આદિવાસી મહુવા તાલુકાના જે આદિવાસીના ગામ છે સુરત જિલ્લાના, એમાં જે ગરીબ માણસ છે, એને પૈસા પાત્ર નથી, તો તે માટીની ગોળી ચડાવે છે અને કાચની ગોળી ચડાવે છે. તમે ક્યાંથી આવો છો? સુરત. અમે ચીખલી સમરોલીથી આવીએ. ચીખલી સમરોલી. અમે અહીંયા બાપાના દર્શન કરવા આવીએ છીએ. તેનું મેં આપણે આરોગ્ય આખું વર્ષ સારું રહે છે. કોઈને શારીરિક કોઈ બી તકલીફ હોય તે લોકો એ પણ આપણે દૂર કરે છે બાપા. અને બાપાના સદૈવ આશીર્વાદ બની રહે એના માટે અમે દર વર્ષે. હા, દર વર્ષે આવીએ છીએ. અમે નાનો હતો ત્યારથી આવ્યા છે. હા, બાપા પાસે આપણે જે કંઈ માનીએ બાપા આપણી મહેનત પૂરી કરતા છે. સારું છે. ભક્તો જ્યારે અહીં પોતાની બાધા ચડાવવા માટે આવે છે ગોળીકળ બાપાની, ત્યારે આવી તમને ઘણી બધી દુકાનો જોવા મળશે અને દુકાનોમાંથી આવી સોના, ચાંદી, રૂપા અને કાચની ગોળીઓ તમને મૂકેલી જોવા મળશે. અને અમુક આવી રીતે પતરીઓ હોય છે, જેમને હાર્ટની બીમારી હોય છે એ હાર્ટની પતરી હોય છે, કમરની હોય છે, અલગ અલગ રીતની બધી નાના બાળકોની પણ પતરી છે. એટલે જેમની જે પ્રમાણેની બાધા હોય છે એ અહીંથી ખરીદે છે અને પછી બાપાના મંદિરે ચડાવવા માટે જાય છે. બેન, તમારું નામ? લીલાબેન. લીલાબેન, આ તમે જે બાધા માટેની જે વસ્તુ વેચો છો, તમે કેટલા વર્ષોથી? 40 વર્ષથી. 40 વર્ષથી તમે આવો છો. તો આ બધી જેટલી છે અહીંયા વસ્તુ મૂકી છે, રૂપાની ગોળી, ચાંદીની ગોળી, અમને તો અમુક જ ખબર છે, પણ અહીંયા કદાચ 25 જાતની વસ્તુ મૂકી છે. તો તે સાની સાની છે? એ બધી જ રીતે બાધાને ચડાવવા માટે આવે. શરીરમાં તમારો કોઈ પણ રોગ હોય, કોઈ બી અંગનો કોઈ બી રોગ થયો હોય, તો આપણે આ બાધામાં લાખોમાં ભક્તો તો આવતા હશે. અને જે તાવનો ટાંકો એવું કઈક કે છે, તો એ શું? તાવનો ટાંકો હારેલો ટાંકો આવે, એ તાવનો ટાંકો કહેવાય. એટલે એને તાવ આવે ને, આપણે તાવના માટે એ ચડાવે છે. એટલે તાવ આવતો હોય તો એ ચડાવે છે, તાવ ઉતરતો ન હોય તો એને તાવનો ટાંકો કહેવાય છે. એ બાધા માનવામાં આવે છે અને એ બાધા ચડાવવાથી તાવ જતો રહે છે. અહીંની લોકો બાધા માને છે અને ભગવાનના દર્શન કરી અને લોકો પોતપોતાના દુઃખ, જે દુઃખ માટે લાખો રૂપિયા ખર્ચાઈ જાય છે,
પણ લાખો રૂપિયા ખર્ચતા જે વસ્તુ સારી નથી થતી એ લાખો રૂપિયાની જગ્યાએ અહીંયા ફક્ત ન જેવા કિંમતે અને આસ્થા અને શ્રદ્ધાની વચ્ચે જે પણ દુઃખ હોય છે એમના દુઃખ દૂર થાય છે અને લોકો ભક્તો પોતાના દુઃખ અને દુઃખ દરિદ્ર માટે અહીં ભગવાનના શરણોમાં આવે છે.